हरे कृष्ण महाराज, स्वामी नारायण भगवान जय। कथा चाले छे युद्धनी। महाभारतनुं युद्ध 18 दिवस सुधी चाल्युं, एमां 10 दिवस सुधी भीष्म पितामह सेनापति तरीके रह्यां। 10મે दिवसे पड्या, पछी द्रोणाचार्य 5 दिवस सुधी सेनापति तरीके रह्या छे। 5મે दिवसे एनो वध थयो, कौरव सेनामां शोक छवाई गयो। हवे आवो महाशक्तिशाळी कोण होय के जेने सेनापति बनावो। रात्रे छावणीमां बधा योद्धाओ भेगा थया छे। दुर्योधन बहु दुखी छे। शल्य राजाने कीधुं के तमे महाबळवान छो, शक्तिशाळी छो, तमे अमारी सेनाने सेनापति बनो। शल्य के हूँ सेनापति न बनू, हूँ आखी सेनानुं हेन्डलिंग न करूँ। पछी बधाए राजाए कीधुं के आ कर्ण छे ई बाणावळी छे, अने कर्ण ने अर्जुननी साथे वेर, अर्जुन वध ई एना जीवननुं लक्ष्य छे। माटे ई जो सेनापति होय तो आपणो विजय नक्की। એટલે બધાએ નક્કી કરી અને કર્ણને સેનાપતિ બનાવ્યો। વિધિસર સેનાપતિ તરીકે વરણી કરી, જય જયકાર કર્યો, માંગલિક ક્રિયાઓ કરી, દાન પણ આપ્યા। આ રાત્રે બધું કાર્ય પૂરું કર્યું। હવે સવાર થયું એટલે યુદ્ધ માટે બે સેનાઓ રણ મેદાન તરફ દોડી રહી છે। શંખ મીંડા વાગવા, આયરો જુગારી બમણું રમે એમ દુર્યોધન અને કૌરવની સેના, આટલા મોટા યોદ્ધાઓ મરતા હતા છતાં ચેતવાને બદલે ફરી ફરીને યુદ્ધ કરી રહ્યા છે। ભયંકર યુદ્ધ ચાલુ થયું છે। એમાં એક ક્ષેમદુર્દી નામનો રાજા, મહાશક્તિશાળી, પાંડવોની સેનાનો સંહાર કરવા માંડ્યો છે। હાથી ઉપર બેઠેલો છે, બાણથી। કોઈએ ભીમસેને કીધું, ભીમ, ઓલો રાજા આપણી સેનાનો સંહાર કરે છે। ભીમે પોતાનો હાથી એની તરફ દોડાવ્યો। ભીમનો હાથી એવો, ઓલાની પડખે લીધો, આથી ન્યા યુદ્ધ ચાલુ કરી દીધું। ભીમ એવા બાણ માર્યા કે હાથીને વિંધી નાખ્યો। હાથી મીંડો દોડવા એટલે પેલા ક્ષેમદૃતિએ ગદાનો પ્રહાર કરી ભીમના હાથીને માથામાં ગદા મારી, ભીમનો હાથી પડી ગયો ચક્કર ખાઈને। ભીમ કૂદીને નીચે પડી ઉતરી ગયો। ભીમ કે મારા હાથીને તે માર્યો એમ ઊભો રહે। ભીમે ગદા લીધી અને ગદાએ ગદા એના હાથીને એવો માર્યો, હાડકા ખોખરા કરી નાખ્યો। એવો માર્યો, હાથી કૂદીને પડ્યો હેઠો, ઓલો ઉપરથી હેઠે, અને પછી બેયનું ગદાયુદ્ધ થયું, મલ્લયુદ્ધ થયું, અને ભીમે એ ક્ષેમદૂર્તિને માથામાં ગદા મારી માથું ચગદી નાખ્યું, ત્યાં ત્યાંનો વધ કરી નાખ્યું। ભીમ મહા ક્રોધમાં આવી ગયો છે, ગદા ફેરવતો કેટલાયને મારવા માંડ્યો। એમાં દુર્યોધનના ભાઈઓ કૌરવ ભીમને મારવા આવ્યા। ભીમ આજ તને જીવતો ન છોડીએ, ભીમ કે આવો તમારી જ રાહ જોતો હતો, કારણ કે ભીમને પ્રતિજ્ઞા હતી, 100 કૌરવોને મારે એકલે હાથે મારવા, આવું ભૂનનું કામ મારે કરવું એમ દાન। એ 20 જેટલા કૌરવો આવ્યા અને ભીમ એવો મારો ચલાવ્યો, એક પછી એકને ખતમ કરી નાખ્યા। 20 કૌરવોનો સંહાર કરી નાખ્યો, અમુક બચીને ભાગી ગયા।
अश्वस्थामा गुरु द्रोण नो पुत्र बड़ी विद्या ई भीम तरफ रथ दौड़ता है। बस दुर्योधने कीधु अश्वस्थामा भीम से ने मारा एटला भाइयों ने मारी नेखा, तमे जल्दी ई बाजू जाओ, तमे मां शक्तिशाली छो, गुरु द्रोण ना पुत्र छो। अश्वस्थामा पोतानो रथ दौड़ावी भीमसेन नी सामे, भीम बीजा रथ पर बेसी गयो छे। ભીમનું અશ્વસ્થામાનું યુદ્ધ થયું છે, બહુ મહાભયંકર યુદ્ધ થયું છે। અશ્વસ્થામા એવા બાણનો મારો ચલાવ્યો છે કે ભીમસેનના ઘોડા વિંધી નાખ્યા, સારથીને મારી નાખ્યો। ભીમે બીજો સારથી સપ્લાય કર્યો, સારથીઓ ઘોડાઓ રથ બધા સ્ટોકમાં પડ્યા હોય તાત્કાલિક મગાવવાના હોય, સ્પેરમાં જેમ સ્પેર વ્હીલ હોય ને બધી, સારથી આવી ગયો। પાછું યુદ્ધ ચાલુ થયું, ભીમને બહુ વિંધી નાખ્યો અશ્વસ્થામાએ। ભીમ ક્રોધમાં આવી ગયો, પોતાનું મોટું બાણ ઉપાડ્યું, લાંબા લાંબા ધનુષ તીર લઈ અને અશ્વસ્થામા ઉપર મીંડો સનસનાટ છોડવા, અશ્વસ્થામાના ઘોડા મારી નાખ્યા, સારથી મારી નાખ્યા, રથનો ભાંગીને ભૂકો કરી નાખ્યો, અશ્વસ્થામાને વિંધી નાખ્યો। અશ્વસ્થામા નીચે ઊભા ઊભા યુદ્ધ કરે છે અને મંત્ર વિદ્યાથી ભીમનું બધું ભાંગીને ભૂકો કરી નાખ્યો, ભીમને લોહી લુહાણ કરી દીધો, અશ્વસ્થામા લોહી લુહાણ, બે એવા પ્રહાર કર્યા કે બેયને એટલું લાગ્યું કે બે એક સાથે મૂર્છામાં પડી ગયા રણ મેદાનમાં। પછી બેયના માણસો હતા એ બીજો રથ લાવી બેયને ઉપાડીને એક બાજુ લઈ ગયા। બોલો એટલા યુદ્ધ કર્યું એને બે। થોડીક વાર થઈ અશ્વસ્થામા મૂર્છામાંથી પાછો જાગ્યો, એ કે મને અહીંયા કોણ લાવ્યું, હું યુદ્ધ કરતો હતો। તો ચાલો સારથી કે તમે કરતા હતા પણ યુદ્ધ કરતા કરતા પડી ગયા હતા, બહુ હુરાતન આવી ગયું હતું, ચાલ મને પાછો રણ મેદાનમાં લઈને પાછો અશ્વસ્થામા આવ્યો આ બાજુ। પાંડ્ય નામનો રાજા જેનું નામ હતું મલયધ્વજ, એ બહુ શક્તિશાળી, એ પોતાને મહાન શક્તિશાળી માનતો, એ અશ્વસ્થામાને સામે આવી ગયું હાથી ઉપર બેસી, અને એની પાસે એટલી બધી વિદ્યા હતી, એને એટલા બધાને માર્યા હતા યુદ્ધમાં મલયધ્વજ। એ જ્યારે રણ મેદાનમાં આવ્યો એને પોતાના અભિમાનનું એટલું બધું બળ હતું કે કોઈ એને ભીષ્મ દાદાની આરે સરખાવે કે દ્રોણાચાર્યની આરે સરખાવે તો એ સહન ન કરી શકતો, મને એના જેવો ગણો એમ આવો એને અભિમાન હતું। એ અશ્વસ્થામાની સામે આવી ગયું, એ બેનું યુદ્ધ થયું હાથી ઉપર બેસી, અશ્વસ્થામા રથ ઉપર, બેએ મંત્ર વિદ્યાના બાણોથી એવી બાણ વર્ષા કરી કે સેનાઓ બેની મંડી મરવા, મહાભયંકર સંહાર। અશ્વસ્થામાએ એટલા બધા બાણ માર્યા એના હાથીને કે પગથી માથા સુધી આખો હાથી વિંધી નાખ્યો, એટલે હાથી પડ્યો મૃત્યુ પામ્યો, પેલો મલયધ્વજ નીચે પડ્યો, અશ્વસ્થામાએ એક જ બાણ માર્યું એનું માથું ઉડાડી દીધું, પાંડવોનો મહાશક્તિશાળી મલયધ્વજ નામનો રાજા માર્યો। બીજી બાજુ નકુલ યુદ્ધ કરતો હતો, એની સામે કર્ણ આવી ગયો, કર્ણ અને નકુલનું યુદ્ધ થયું, નકુલે એવી શક્તિ ફેંકી કે કર્ણના રથનું છત્ર તોડી નાખ્યું, કર્ણે એવું બાણ માર્યું કે નકુલના સારથીને મારી નાખ્યું, નકુલે બીજું સામે બાણ માર્યું કર્ણના મસ્તક કાપવા માટે, પણ કર્ણ છે નીચો નમી ગયો અને એનો મસ્તકનો મુગટ હતો એમાં બાણ લાગ્યો, મુગટ ઉડાડી દીધો, બેયનું મહાભયંકર યુદ્ધ। પછી કર્ણે એક એવું બાણ છોડ્યું છે મંત્ર ભણીને, નકુલના ઘોડા મારી નાખ્યો, સારથી મારી નાખ્યો, રથ ભાંગીને ભૂકો કરી નાખ્યો, નકુલ એમનો રથ વિનાનો હાથમાં તલવાર લઈને દોડ્યો, કર્ણે એક બાણ માર્યું તલવારના ટુકડા કરી નાખ્યા, અને નકુલ શસ્ત્ર વગરનો, એટલે કર્ણે દોડી એના ગળામાં ધનુષ્યામ નાખી દીધું,
દોરી હતું અને પકડી લીધું. જો નકુલ, તને મારી નાખવી તો આટલી વાર છે, પણ હું તને નહીં મારું, કારણ મેં કુંતાને વચન આપ્યું છે. એટલે તને નહીં મારું, પણ યાદ રાખજે, યુદ્ધ છે ને બરોબરિયા સાથે કરવું જોઈએ. તારો બરોબરીઓ કોઈ હોય ને ગોત, હું તારો બરોબરીઓ નથી, હું તો બહુ મહાન શક્તિશાળી યોદ્ધા છું. એમ કરી અપમાન કરી નકુલને જીવતો છોડી મૂક્યો. એટલે કર્ણની ખાનદાની કહેવાય, કારણ નહીં તો એ મરવામાં લાગમાં આવી ગયો હતો. પણ કુંતા માતાને ચાર બાણ આપેલા કર્ણે, કે ચાર પાંડવોને હું નહીં મારું, પણ અર્જુન જો સામે આવશે તો એને તો મારી શકે. એટલે નકુલને છોડી દીધો. આ બાજુ દુર્યોધન યુદ્ધ કરતો હતો, એની સામે યુધિષ્ઠિર આવી ગયા. બે મુખ્ય, એનું બેનું ભયંકર યુદ્ધ થયું. યુધિષ્ઠિર પણ બાણ વિદ્યામાં અને ભાલા વિદ્યામાં બહુ કુશળ હતા. ભાલું ફેંકે, નિશાન લઈને અને એની છાતીમાં લાગે, મરી જ જાય માણસ. આવો એનું ભાલા ફેંક હતી યુધિષ્ઠિરની. યુધિષ્ઠિર અને દુર્યોધનનું મહાભયંકર યુદ્ધ થયું છે. દુર્યોધને એટલા બાણ માર્યા યુધિષ્ઠિરને ઘાયલ કરી નાખ્યા. યુધિષ્ઠિરની રક્ષામાં ઘણા બધા યોદ્ધાઓ હતા, પણ દુર્યોધને એને પણ ઘાયલ કરી દીધા. યુધિષ્ઠિરે ક્રોધમાં આવી અને સાંગ નામનું એક શસ્ત્ર છોડ્યું, દુર્યોધનના રથના ચૂરા કરી નાખ્યા. બીજું એક બાણ માર્યું, દુર્યોધનને વિંધી નાખ્યો. દુર્યોધનની રક્ષામાં બે ત્રણ મોટા યોદ્ધાઓ આવી ગયા, એને યુધિષ્ઠિરે ઘાયલ કરી દીધા. અને દુર્યોધનના તમામ શસ્ત્રો ભાંગીને ભૂકો કરી નાખ્યા. દુર્યોધન એકલો એમનો રહ્યો અને એવું બાણ માર્યું, દુર્યોધન મૂર્છામાં ત્યાં ત્યાં ભૂમિ ઉપર પડી ગયો. એટલે યુધિષ્ઠિર તલવાર લઈ અને દુર્યોધનને મારવા જાય, ત્યાં એને ભીમની પ્રતિજ્ઞા યાદ આવે કે ભીમસેને પ્રતિજ્ઞા કરી છે કે દુર્યોધનને હું મારીશ. 100 કૌરવોને મારવાના ભીમને હતા, તો યુધિષ્ઠિર કે હું આને નહીં મારું. એને મૂર્છામાં પડેલો બેહોશ છોડી અને યુધિષ્ઠિર આગળ નીકળી ગયા, કારણ કે આ હોય હોને મારવાનું પૂન ભીમને લેવાનું હતું. ભયંકર યુદ્ધ થાય છે. હવે આમ આમે કર્ણ અને અર્જુન આવી ગયા છે. જે યુદ્ધ નિર્ણાયક યુદ્ધ છે આ મહાભારતનું. પણ કર્ણ હજી બરાબર યુદ્ધ કરી શકતો નથી. એનો રથ ચલાવનાર જે સારથી હતો ને, એવા કેટલાય સારથીને અર્જુને મારી નાખ્યા. હવે સારથી પડી જાય ઢબધીને હેઠું, ડ્રાઈવર જ ન હોય ગાડી કે માલ. એટલે દુર્યોધનને એમ થયું, રાત્રે છાવણીમાં બધા ભેગા થયા. 16મા દિવસનું યુદ્ધ પૂરું થયું, હવે 17મા દિવસે શું કરવું? કર્ણને કીધું, કર્ણ તું સેનાપતિ છો, પહેલેથી અત્યાર સુધી તારી ઉપર ભરોસો રાખીને અમે મહાભારત કરવા નીકળ્યા છીએ. ભીષ્મ અને દ્રોણ ઉપર એટલો મને ભરોસો નહોતો, કારણ કે પાંડવોના મનથી હિત ઇચ્છનારા હતા. તું કેમ બરાબર યુદ્ધ કરતો નથી? હવે આપણી પાસે થોડા સૈનિકો રહ્યા છે. કારણ કે હું બરાબર યુદ્ધ કરું છું, પણ મારા સારથી એવા તકલાદી આવે છે, મરી જાય છે. ત્યારે દુર્યોધન યાદ આવ્યું કે સારથી તને એવો આપું કે જેમ અર્જુનના સારથી શ્રી કૃષ્ણ છે, અને એના રથને ક્યાંય વાંધો નથી આવવા દેતા, ગમે એવું ધમશાણ યુદ્ધ ચાલતું એની વચ્ચેથી નીકળી જાય, ખબર ન પડે. ડ્રાઈવર એવો હોય ટ્રાફિક વચ્ચે અડે નહીં, ગાડી નીકળી જાય, નકર બધાને અડાડતો જાય, ઠપ 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 કરતો અને કેટલાને ડંડા ખાતો જાય. સારથી યુદ્ધમાં બહુ મહત્વ ધરાવે છે વિજય માટે. શલ્ય નામનો રાજા
નકુલ સહદેવનો સગો મામો, એ એવો કુશળ સારથી છે. એટલે દુર્યોધને શલ્યને કીધું કે હે મહારાજ, તમે મહાન યોદ્ધા છો, ક્ષત્રિય છો, શક્તિશાળી છો, તમે કર્ણના સારથી બનો ને તો કાલના યુદ્ધમાં અર્જુનનો વધ નક્કી. અને શલ્યને અપમાન લઈ ગયું, કારણ કે સારથીનું કામ એટલે નીચું કામ ગણાય, કોઈ ક્રેડિટનું કામ નહીં. એ કે મને તમે શું સમજો એમ, કર્ણ સુતપુત્ર છે અને એનો હું સારથી બનું રાજા? નહીં બને, બીજા કોઈ પણને બનાવો, હું એનો સારથી નહીં બનું. અરે હું તમને નીચા કામ માટે નથી નિમણૂક કરતો, પણ તમે એવા મહાન શક્તિશાળી છો કે જેમ શ્રી કૃષ્ણ, એ કાંઈ નાના નથી, મોટા રાજા છે, છતાં અર્જુનના સારથી બન્યા કે નહીં, અને અર્જુને કેવી રીતે રથમાં જ યુદ્ધ કરાવીને જીતાવે છે. કર્ણ પણ મહા અર્જુન કરતાં એ બળવાન છે, પણ એના સારથી નથી બરાબર કોઈ, અને તમે શ્રી કૃષ્ણ જેવા સારથી છો. દુર્યોધન કે જો બ્રહ્મા પણ સારથી બન્યા હતા શંકરના રથના, અને ત્રિપુરાસુર નામના રાક્ષસોનો નાશ કરેલો. અને દુર્યોધને અહીંયા ત્રિપુરાસુર વધની કથા કીધી છે મહાભારતમાં બોલા શલ્યને ઉત્સાહ માટે. સાંભળો શલ્ય, ત્રિપુરાસુર અસુર હતો ને ત્રણ દીકરા હતા, વિરૂપાક્ષ, વિદુન્માલી વગેરે, એ ત્રણેય ઘોર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા, માગો માગો, તો કે અમને ત્રણેયને એવા નગર બનાવી દો વિરાટ કે જે આકાશમાં ઉડતા હોય. તો માગો, તો કે એકને સોનાનું નગર, એકને ચાંદીનું નગર, અને એકને લોખંડનું નગર, અને એકનું નગર સ્વર્ગમાં ઉડે, એકનું અંતરિક્ષમાં આકાશમાં ઉડે, અને એકનું પૃથ્વી ઉપર ઉડ્યા કરે. આવા ત્રણ નગરનું નિર્માણ કરી દો, જે એમાં અમે રાજા હોઈએ, એ નગર એટલું વિરાટ હોય, એમાં બધી જ દેવતાઓથી પણ ચડિયાતી સુવિધા હોય, અને વિશેષમાં એ નગરમાં એવા કૂવા હોય કે જે કૂવામાં ગમે તેવો ઘાયલ યોદ્ધા સ્નાન કરે તો એ ઘાયલ હોય બધા ઘાવ દૂર થઈ જાય અને શક્તિશાળી બની જાય, અને કોઈ યોદ્ધા મરી જાય એ કૂવામાં સ્નાન કરાવો તો એ જીવતો થઈ જાય. આવા બ્રહ્માજી પાસે વરદાન મેળવી લીધા, અને ત્રણેય રાક્ષસો પોતાનું નગર લઈ અને મીના ઉડવા, એક સ્વર્ગમાં, એક પૃથ્વી ઉપર, અને એક અંતરિક્ષમાં બધે કબજો કરી લીધો, મહાબળવાન બની ગયા, દેવતાઓ પર રાજ્ય સ્થાપી દીધું, સ્વર્ગ મૃત્યુને પાતાળમાં હાહાકાર મચાવી દીધો. હવે એનો નાશ કેમ થાય? બ્રહ્માજી કે ભાઈ, મારી સૃષ્ટિમાં જૈનમુય મરે માટે નાશ તો તમારો થાય, તો કેવી રીતે મારે તમને મારવા? તો કે અમારો નાશ કોઈ હિસાબે થાય નહીં, અને કદાચ તમારે કરવો હોય તો અમે એવું બતાવી એ પ્રમાણે કરો. હા ભલે. તો કે આમ 1000 વર્ષ પછી અમારા ત્રણેય નગર અંતરિક્ષમાં એક જગ્યાએ ભેગા થાય, એક જ વાર ભેગા થાય 1000 વર્ષે પછી, અને એ સમયે ભેગા થયા હોય, અને કોઈ મહાપ્રતાપી દેવ એ જો એક એનું શક્તિશાળી બાણ મારે તો ત્રણેય નગર બળીને ભસ્મ થાય ને અમારો નાશ થાય. આ એક જ સમય નાશનો, બીજો કોઈ નહીં, એ 1000 વર્ષ પછી. એટલે એને થઈ ગયું કે આવું કાંઈ બનવાનું નથી, એટલે આપણે અમર બની જવું. એટલે બધાએ પોતાના નગર આકાશમાં ફેરવે, અસુરો બધાએ વિચાર તો કરો કેવા કેવા અસુરો થયા છે, કેવા કેવા વરદાન મેળવા છે, એને મારવા કેમ? એ તો ઉડે, પ્લેન તો તમારું નાનું, પેટ્રોલ જોઈએ, આમાં કાંઈ ન જોઈએ, પાયલોટની જરૂર નહીં, ઉડ્યા જ કરે, જ્યાં જાવ એને ખાલી સંકલ્પ કરવાનો. પછી દેવતાઓ બધાએ બ્રહ્માજી પાસે કે, આ બ્રહ્માજી, તમે આવું વરદાન આપ્યું, આ ત્રણેય પોતાનું નગર ત્રિપુરાસુર, ત્રિપુર એટલે ત્રણ, ત્રણપુર એટલે નગર, અને એના અસુર એટલે ત્રિપુરાસુર,
ब्रह्मा के भाई मैं तो वरदान आपी दीधुं, मारू काम नहीं, हालो शिवजी पासे महादेव पासे गया। बधा देवताओं स्तुति करी के आनो कंईक नाश थायो, तमे कंईक करो। महादेव के आ रथ दिव्य छे, सोना चांदी ने लोखंडना अला नगर एनो नाश करवा माटे एवो दिव्य रथ जोईए। ई रथ ऊपर हूँ बेसी अने युद्ध करूँ तो त्रणे नगरनो नाश थाय एवो रथ तमे देवताओ एक नवो निर्माण करो। एटले देवताओए पोतानुं तप शक्ति बधुं मूकी विश्वकर्माने कीधुं के एवो रथ बनावो, तो विश्वकर्माए चमकतो सूर्य जेवो एक महारथ बनाव्यो जे शिवजीने अर्पण कर्यो। लो आनी ऊपर सवार थई तमारा शस्त्रो लई अने त्रणे नगरनो नाश करो। तो के हजी આ રથને યોગ્ય કોક સારથી જોઈ, સારથી જો એવો મળી જાય તો હું યુદ્ધ માટે પ્રયાણ કરું। તો કે એવો સારથી કોણ છે તમે જ કહો? તો કે આ બ્રહ્માજી છે, એ જો મારો રથ ચલાવે તો યુદ્ધ કરવા જાઓ। બ્રહ્માજી કે ભલે। બ્રહ્માજી રથના સારથી બીના, શિવજી રથમાં બેઠા, બધા શસ્ત્રો ભરી અને યુદ્ધ ચાલુ કર્યું છે। કેટલા સમય સુધી યુદ્ધ ચાલ્યું? કારણ કે વર્ષ 1000 વર્ષ થાય ત્યારે એ ત્રણેય નગર ભેગા થાય અને બરાબર 1000 વર્ષ પૂરા થયા અને અંતરિક્ષમાં ત્રણેય નગરો ભેગા થયા અને શિવજી સામે રથ ચલાવ્યો અને ભયંકર પોતાનો પિનાક બાણ ઉપાડ્યું છે અને શસ્ત્રનું સંધાન કરી અને સનનન કરતું બાણ છોડ્યું, હજારો બાણ છૂટા, ત્રણેય નગર બળીને ભસ્મ, ત્રિપુરારી। એટલે શિવજીનું નામ પડ્યું ત્રિપુરારી। ત્રિપુર એટલે ત્રણ નગર, હરી એટલે એના દુશ્મન, ત્રિપુરારી। દુર્યોધને આ કથા કહીને શલ્યને કીધું કે અમે તમને એટલા માટે સારથી બનાવવા માંગી, તો શલ્ય કે હવે બરાબર, હું સારથી બનીશ, બાકી એને અપમાન લાગતું હતું। અને શલ્ય સારથી બન્યા, કર્ણનો રથ ચલાવવા માટે રણ મેદાનમાં ઉપડી ગયા છે, ભયંકર યુદ્ધ ચાલુ થઈ ગયું છે। હવે આ બાજુ કર્ણ મંડો બોલવા, હે શલ્ય મારો રથ અર્જુન તરફ ચલાવો, જુઓ મારા બાણનો ઝપાટો, અર્જુનને હજી મારા જેવો યુદ્ધ સામે આવ્યો નથી એટલે અત્યાર સુધી યુદ્ધ કરે છે, મારા શસ્ત્રોની સામે એના શસ્ત્રો કોઈ ગણતરીમાં નથી। શલ્ય રાજા કે ભાઈ બણગા ફૂંકવા રહેવા દે, અભિમાન હારું નહીં, તું જ હતો વિરાટનગરમાં યુદ્ધ થયું ત્યારે તું હારે હતો, અર્જુન એકલો હતો, તમારા ભીષ્મ દ્રોણ ને બધા હતા, આખી કૌરવની સેના હતી, હોય હો કૌરવ હતા, ત્યારે તને મૂર્છિત કરી દીધો હતો અને આખી સેનાને અર્જુન એકલાએ મૂર્છિત કરી દીધી, લૂંટી લીધા હતા, બધાને લુગડા ઉપાડી ગયા હતા, ખબર છે। અને ગંધર્વોએ જ્યારે દુર્યોધનને બંદી બનાવ્યો, દુર્યોધનને પકડીને વધ કરવા લઈ ગયા ત્યારે પાંડવોએ બચાવ્યા હતા અને તમે ગંધર્વોની સામે હારી ગયા હતા, ત્યારે તું હતો કર્ણ, ત્યારે ક્યાંય ગયું હતું તારું પરાક્રમ, અને અત્યારે મોટી મોટી 100 ડીંગ માટે હવે મરવા તૈયાર થઈ જા, હવે અર્જુનનું બાણ હાથમાં આવશે ને તારી સામે છૂટશે ને, એટલે તું શિયાળ જેવો બની જવાનો છો, સિંહની જેમ વાતો કરે છે એમ શલ્ય રાજાએ એનું જે સુરવીરતાનું પરાક્રમ હતું ને એને ઝાંખું પાડ્યું, જેમ અગ્નિ ભડકો બહુ થાય માથે પાણી ડોલ કે પાણી છાંટો તો કેમ, જેમ દૂધનો ઉભરો થાય અને માથે પાણી નાખે તો દૂધનો ઉભરો બેહી જાય, એમ શલ્ય રાજાએ એક જ કામ કર્યું ઠેઠ સુધી, કારણ કે કૃષ્ણ ભગવાને કીધું હતું ને કે તમે પાંડવોના મામા થઈને ત્યાં જાઓ છો તો અમારા તરફ આટલું કામ કરજો। કર્ણના સારથી બની અને કર્ણનો ઉત્સાહ ઠંડો પાડી -ડિગ્રી ઉપર લઈ જાજો બધું, અને વાત એ હાજી આ બાજુ અર્જુનનો ઉત્સાહ ઠંડો પડી ગયો અને ધનુષ બાણ મૂકી દીધું શરૂઆતમાં કે મારે યુદ્ધ નથી કરવું, ત્યારે કૃષ્ણ ભગવાને આખી ગીતા કહી અને અર્જુનને ઊભો કર્યો, હે અર્જુન યુદ્ધ માટે ઊભો થા, યુદ્ધસ્વ યુદ્ધ કર, બધાને મારી નાખ, તને કાંઈ પાપ નહીં લાગે, હું બેઠો છું। ઓલાને ધનુષ મૂકી દીધું તો એને લેવડાવ્યું અને આ બાજુ શલ્ય રાજા લઈને ઉભો થયો અને બિહારો ક્યારે બે જાય હેઠ બે જાતનું સીટ ડાઉન થતું હેઠ બે તારું કામ નહીં,
માટે હવે સંધિ કરી લે, આમ કરી લે, એવું બોલ્યા કરે. કારણ કે ખબરદાર, જો તમે આવા વાક્ય બોલ્યા છો તો હજી તમે મારી શક્તિ જાણતા નથી, હું પરશુરામનો શિષ્ય છું, હું આમ છું. ઓલો શલ્ય કે ગમે એના હોય, અહીંયા તારું કાંઈ નહીં હાલે, તું હજી સામે હાલ, એમ એને ઠંડો પાડ્યા કરે. કર્ણને બહુ દુઃખ થાય છે, એને ગદા લીધી. શલ્યને કે જો હવે એક વાક્ય બોલીશ ને માથું ભાંગી નાખે તારું. શલ્ય કે માખું માથું ભાંગે બીજું, તું વાતું જ ખીરશું. તે અટાણું કોઈના માથા ભેંગા જ કે સાનામાનું યુદ્ધ કર, સારથી મને બનાવીને આવ્યો, મારું માથું ભાંગે તને જીતાડશે કોણ? મારા હાથમાં સ્ટેરિંગ છે, આગળ વચ્ચે લઈ જાય, ઓલા કસરગણ કાઢી નાખશે. સાનામાનું મને બાંધવા, હાલ હાલ કે એમ એને પાછો હળો ગુસ્સે કર્યો. કારણ કે આગળ હું તમને કાંઈ નહીં કહું, આગળ મારો રથ ચલાવો અને યુદ્ધ માટે રણ મેદાનમાં ગયા છે. ભાઈઓ, ભયંકર યુદ્ધ થવા માંડ્યું છે. હવે બહેનો, એવું કે યુદ્ધની અંદર અર્જુનની સામે રથ આવ્યો ને કર્ણનો, અને ભયંકર જ્યારે શસ્ત્રો મીંડા છોડવા, બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર, વાયવસ્ત્રની સામે વાયવાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર છોડે, આકાશમાંથી અગ્નિની વર્ષા થાય, અર્જુન એની સામે અગ્નિઅસ્ત્ર છોડે, એનો અસ્ત્ર નિષ્ફળ કરી નાખે, પર્વતાસ્ત્ર છોડે, ઉપરથી મોટી મોટી પથ્થરની શિલાઓ આવે. ઓલા સૈનિકો કે ભાઈ રેવા દેજો, ટકા રંગાઈ જાય અમારે. અર્જુન બાણ મારે બધા પથ્થરના ચૂરા કાકરી ભેડિયાની જેમ કરી નાખે, અને બધી કૌરવની સેના ઉપર લાગે ટળીંગ ટળીંગ બધાને. વળી વળી ઇન્દ્રાસ્ત્ર મારે, વરસાદ ધોધમાર, બધા નાય. ભીમ કે ભાઈ ટાઈટ ભાઈ બીજું કામ કરો કાંઈક. ઈ વરી વાયવસ્ત્ર બાણ મારે તો એવો પવન ફૂંકાય, ટોર્નેડો ઉપડે, વાદળા વીખી નાખે, સૈનિકોને ચક્રાવે ચડાવી દીધી. રથ હોતા જાણે કેમ ફંડવળમાં ગયા હોય. આવું યુદ્ધ ચાલ્યું ભાઈ, યુદ્ધમાં અમુક તો મેજિક કરતા હતા, મંત્રવિદ્યા ફેલાવે. બોલો, જઈ જેને ઈચ્છા પડે એમ કરે. અને આ બાજુ કર્ણની સામે યુધિષ્ઠિર વચ્ચે ભેટો થઈ ગયો. યુધિષ્ઠિરની સામે કર્ણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર છોડ્યું ને અર્જુને, બ્રહ્માસ્ત્ર છોડી દીધું એની સામે, નિષ્ફળ થઈ ગયું. પણ યુધિષ્ઠિરને એવા બાણ માર્યા કે યુધિષ્ઠિર ઘાયલ થઈ ગયા. યુધિષ્ઠિરને પણ ધારત તો કર્ણ મારી શકે એવી સ્થિતિ આવી ગઈ. પણ યુધિષ્ઠિરનો સારથી જલ્દી રથમાં નાખી યુધિષ્ઠિરને છાવણીમાં લઈ ગયું. યુધિષ્ઠિરને જવા દીધા કારણ કે કર્ણને વચન યાદ આવ્યું કુંતા માતા. એને કીધું કે મૂર્છામાંથી જાગેલે લેતો આવજે, શક્તિ હોય તો. આ બાજુ યુધિષ્ઠિરને ઘાયલ કર્યા ને એટલે ભીમ ખીજાઈ ગયો. ભીમ રથ દોડાવતો કર્ણની સામે આવી ગયો. કર્ણ, હું તારા મનમાં સમજે, હજી મારા જેવો યોદ્ધો ભેટ્યો નથી, હું ભીમસેન છું, આવી જા મારી સામે. અને એનું બેન યુદ્ધ ચાલતું. ભીમ, આ ખાવાના ખેલ નથી, એક બાજુ યોજાજે, આ લાડવા નથી. ભીમ કે મારા લાડવા બતાવી દો આજ તને હું. એ બેન યુદ્ધ ભયંકર. કર્ણે એવા બાળના પ્રહાર કર્યા ભીમની ઉપર, ભીમનો રથ ભાંગી નાખ્યો. ભીમ હેઠે ઉતરી ગયો ગદા લઈને વિનો મારતા. ગદાનો ઘા કર્યો, કર્ણનો રથનો ભાંગીને ભૂકો. કર્ણ છલંગ મારી નીચે ઉતરી ગયો. ભીમ કે કેમ છે આપણો ઝપાટો? બીજો રથ આવી ગયો. બેન યુદ્ધ ચાલે છે. આ બાજુ યુધિષ્ઠિરને મૂર્છા આવી અને છાવણીમાં વયા ગયા. અને અહીંયા કર્ણ અને ભીમનું યુદ્ધ ચાલુ. અર્જુને કીધું કે પ્રભુ, યુધિષ્ઠિર કેમ દેખાતા નથી? અરે શું થયું? યુધિષ્ઠિરને જો પરાજય થશે ને તો આપણો હાર થઈ જશે. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું, કાંઈ ખબર નથી? તો કોઈએ કીધું, યુધિષ્ઠિર ઘાયલ થઈ ગયા છે, બહુ બેહોશ થઈ ગયા છે અને છાવણીમાં લઈ ગયા છે. અર્જુન કે પ્રભુ, જલ્દી મારો રથ છાવણીમાં લઈ જાઓ, યુધિષ્ઠિરને જો કાંઈક થશે ને તો અમારો નક્કી પરાજય છે. એટલે રથ એક બાજુથી જલ્દી છાવણીમાં લેવા. એટલે યુધિષ્ઠિર ઘાયલ હતા,
नौकर चाकरों एने औषधि लगाड़ता था, लोही लूसता था। युधिष्ठिर मूर्छा मे जागी गया था, बैठा था। त्या श्री कृष्ण ने अर्जुन ने प्रवेश करो छावणी में। कृष्ण अर्जुन ने प्रणाम करी। अर्जुन ने कीधु भाई कहीं लागू तो नहीं। युधिष्ठिर खुश थी गया कि तमे सारू थी जल्दी आ गया। कर्ण नो नाश करीने, कर्ण नो वध करीने मने खुशी थी से कि कर्ण ईड लाग न हतो, कारण के मने बहु घायल कर्यो। तो अर्जुन के मोटा भाई हजी कर्ण नो मैं नाश नहीं कर्यो, कारण के तमने मूर्छा में आवेला जाए हूँ एवो छू, हजी कर्ण नो नाश नहीं कर्यो। अने कर्ण नो नाश नहीं कर्यो एटलू हाँबड़ू त्या युधिष्ठिर ने एटलो बधो क्रोध थयो छे के अर्जुन तू कर्ण ने मारवानी वर्षो थी वात करे, आज मने केवो घायल करी नाख्यो, भीम आडो आव्यो, नहीं तो आज मने कर्ण मारी नाख। धिक्कार छे तारी शक्ति ने, धिक्कार छे तारा गांडीव धनुष्य ने, धिक्कार छे तारा बाण ने, के तू हजी सुधी कर्ण ने मारी शक्यो नथी अने आपणी केटली सेनानो एनो संहार करी नाख्यो छे। हवे आ बाजू अर्जुन ने पोते मन में आवी प्रतिज्ञा करेली एकलाए के कोई मारा गांडीव धनुषनो तिरस्कार करे तो एनो मारे वध करी नाखवो, एने मारी नाखवो। એટલે અર્જુનના રૂવાળા સમ 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 બેઠા થઈ ગયા, મોટા ભાઈ બંધ કરો આ વસ્તુ, આ મારા ધનુષ્યની મારી નિંદા, તો કે ધિકાર છે તારા ધનુષ્યને, ગાંડીવને, તારા રથને, બધાને એમ જે આ કીધું તો અર્જુને તલવાર ખેંચ્યો, તલવાર ખેંચીને મારી પ્રતિજ્ઞા છે આજે હું મારી નાખીશ, ભલે તમે મારા મોટા ભાઈ રે, એમ કરી તલવાર મારવા જાય કૃષ્ણ ભગવાન હાથ પકડી લીધો, ખબરદાર આ શું કરે છે મોટા ભાઈનો વધ, હાથ પકડી લીધો, શ્રી કૃષ્ણ મને રોકતા નહીં, મારે પ્રતિજ્ઞા છે, તો કે શું પ્રતિજ્ઞા, તો કે મારા ગાંડીવ ધનુષ્યની કોઈ નિંદા કરે તો મારે એનો વધ કરવો, મારી પ્રતિજ્ઞાનું શું, કૃષ્ણ ભગવાન કે હું બતાવું છું, તમારા મોટ બધાની તકલીફ એ છે, પ્રતિજ્ઞાના ઠૂઠા પકડીને બેસી જાઓ બધા, ભાઈ અહમદ ભાઈને ઉડાડી દેવાનો, આવી પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાનું મૂલ્ય વધારે છે કે ભાઈનું, તો કે નહીં પ્રતિજ્ઞા તો હું પાડું છું, લે કૃષ્ણ ભગવાન કે આને મારે કેમ સમજાવો, હું તારી પ્રતિજ્ઞા છે, તો કે મારા ગાંડીવની નિંદા કરે એનો મારે વધ કરવો, તો કે જો શાસ્ત્રમાં વધ ગણી, વધ કાંઈ માથું કાપે એટલે વધ કરાય એવું નથી, કોઈ પણ મોટા વ્યક્તિ હોય એની અતિ નિંદા કરો એટલે વધ બરાબર છે એવું શાસ્ત્રમાં લખ્યું છે, એટલે તું છે ને યુધિષ્ઠિરની નિંદા કર, એનો તિરસ્કારને અપમાન કર એટલે એના મૃત્યુ બરાબર છે, એટલે માયરાએ કહેવાય તારી પ્રતિજ્ઞાએ પડી ગઈ અને જીવતાએ રહી જાય, જા વચ્ચેનો રસ્તો કાઢ્યો, એટલે અર્જુને યુધિષ્ઠિરને એવી નિંદા કરી, એવું અપમાન કર્યું, તમે તો આવા છો ને તમે જ જુગાર રહીમાં એટલે અમે હારી ગયા, 12 વર્ષ તમારે લીધે અમે વનમાં ભટકાશી, કોઈ દી તમે સારું કામ નથી કર્યું, એટલી નિંદા કરી, એટલી નિંદા કરી, યુધિષ્ઠિરને તો મરવા જેવું થઈ ગયું, નિંદા થઈ ગઈ, એટલે ભગવાને કીધું કે હવે કામ પૂરું થઈ ગયું તારું, હવે મોટાભાઈનો વધ થઈ ગયો, એટલે અર્જુનને પછી એટલો બધો પશ્ચાતાપ થયો, અરર ધિક્કાર છે મને, મેં મોટાભાઈની નિંદા કરી, અપમાન કર્યું, ધિક્કાર છે મને, હવે મારે જીવીને શું કરું, કૃષ્ણને કે હવે મારે મરી જવું છે, બસ અગ્નિચિતા ખડકો, મારે બળીને મરી જવું છે, મોટા ભાઈ કેવા ધર્મરાજ, કેવા યુધિષ્ઠિર, કેવા સત્યવાદી, એને મેં નિંદા કરી, ધિક્કાર છે મને, મને ધિક્કાર, મારે મરી જવું, મારે જીવવું નથી, હવે કૃષ્ણ ભગવાન કે બીજો આ મુસીબત આવી હલવાણા, વાને કેમ સમજાવ, મારે બસ મને ચિતા ખડકી મારે મરી જ જવું, અર્જુન સમજે જ નહીં, ભગવાન કે જો કાંઈ ચિતામાં બળી જાય એટલે મૈરા ન કહેવાય, મરવાનો રસ્તો બીજો છે પાછો, તો કે હું કે પોતે પોતાની પ્રશંસા કરે ને એટલે મૃત્યુ બરાબર છે, એમ હા તો કરું, ખર ખર પોતે પોતાની પ્રશંસા અને પોતાના વખાણ કરવા એ પોતાના મૃત્યુ બરાબર, શાસ્ત્રમાં કીધું છે ભાઈ, શિક્ષાપુત્રીમાં કીધું છે, સ્વશ્લાઘા સ્વમુખે ને છ, પોતે પોતાના વખાણ કોઈ દી કરવા નહીં એવું લખ્યું છે, એટલે અર્જુને પોતાના વખાણ ચાલુ કર્યા, હું મહાસુરવીર છું, મારા જેવો કોઈ પૃથ્વી ઉપર સુરવીર નથી, હું ધારું તો એક જ બાણથી આખી પૃથ્વીને બાળીને ભસ્મ કરી નાખું, સ્વર્ગના દેવતાઓને જીતી લઉં,
મારી પાસે શિવજીનું પાશુપત નામનું શસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, આ શસ્ત્ર છે, મારી પાસે દુનિયાના તમામ શસ્ત્ર, તમામ ફિલોસોફી, ટેકનોલોજી બધી મારી પાસે છે. મારે ગાંડી ધનેશ, આ બ્રહ્માજીએ વાપરેલું આ શંકરનું શસ્ત્ર, મારો અક્ષય ભાત થાવો, કોઈથી બાણ ખૂટે નહીં, મારા આમ ને તેમ બધું. કૃષ્ણ ભગવાન કહેવું પૂરું થયું, હા તો એ તમારા મૃત્યુ બરાબર, એટલે તમારું મૃત્યુ થઈ ગયું, હવે બે ભાઈઓ હાથ મિલાવી અને પાછું યુદ્ધ મેદાનમાં આલો, આ ધંધો બંધ કરીને. હવે એ બેનું સમાધાન કરાવ્યું, ભાઈ ઘણી વાર ભાઈઓ ભાઈઓ વચ્ચે ડખો થાય, તાવ વચ્ચેનો રસ્તો કઢાય, બથો બથ આવીને ટકા નો રંગી નખાય, સમજી ગયા, વચ્ચેનો રસ્તો કઢાય. હા પાછું યુદ્ધ ચાલુ થયું, ભયંકર યુદ્ધ ભાઈ. પણ અહીંયા આવે અર્જુન તો કર્ણની સામે ભીમ એકલો ટક્કર લેતો હતો, ભીમ ઘાયલ થઈ ગયો હતો, ત્યાં અર્જુન આવી ગયો. કર્ણ ભીમને શું હેરાન કરે છે, આ બાજુ આવી જા. કર્ણ કે હું તારી જ રાહ જોતો હતો. અને એ બે હવે આમ આમ આવ્યા, એનું બેનું છેલ્લું યુદ્ધ. આ બાજુ ભીમ છે ને કેટલા એને ઘાયલ કરી દીધા, તો પાછા દુર્યોધનના બીજા 20-25 ભાઈઓ ટુકડી કરીને આવ્યા ભીમને મારવા, કે આ ભીમડો મરી જાય તો આપણું કામ થઈ જાય, તો આપણે વૈધા એટલા બચી જાય. એ બધા આવ્યા તલવારું, ધનુષ ને રથ ને બધું ઘોડાને લઈને. ભીમ કે આવો આવો, એની સામે ભયંકર યુદ્ધ થયું. ભીમ તો જેમ ફટાકડા ફોડે એમ એક એકને ઉડાડતો જાય, એક ગદાએ પૂરો, એક બાણથી પૂરો, એક તલવારથી, જાણે આમ ભાજીપાલો કાપતો હોય ને એમ કાપી નાખે. 20 ભાઈઓને મારી નાખ્યા પાછા, કારણ કે હોવા છે તે થોડા થોડા મારવા તો પડે ને, એ ક્યારે કેમ કટિંગ કરવું. આ બાજુ દુર્યોધન રથ લઈને દુશાસન રથ લઈને દોડતો આવ્યો, ભીમ મારા ભાઈઓનો વધ કરનાર, તને જીવતો ન મૂકું. ભીમ કે પાપી દુષ્ટ, તું અહીંયા આવ, હું તને ક્યારનો ગોતું છું, તું રણ મેદાનમાં ક્યાં છુપાઈ ગયો હતો, આવ આવ. એટલે દુશાસન સામે આવ્યો, દુશાસન બહુ શક્તિશાળી હતો. દુર્યોધન પછી સેકન્ડ દુશાસન આવે, એ સામે રથ લઈને આવ્યો. ભીમ પોતાના રથમાં આવો, હામ સામે બાણ, ભીમના બાણ એ લાંબા, સારથીને લાગે, ઘોડાઓને લાગે, ઓલો બેઠો એના પેટમાં લાગતા જાય, ભયંકર યુદ્ધ થયું ભાઈ. ભીમ એવા બાણ છોડ્યા, દુશાસનના ઘોડાઓને વિંધી નાખ્યા, અમુક ઘોડાઓને તો ફાંગા કરી નાખે કે કંઈકમાં, ઘોડા કે અમને નંબા આ બધું, એક સાઈડમાં ગાડી ભાગવા માંડી, રોંગ સાઈડ. સારથીને મારીને કોઈ માથું ઉડાતું દડાની જેમ, વોલીબોલ ઉડે, અને એક જ ગદા ફેરવીને કર્યો છે ઘા, દુશાસનના રથના ચૂરે ચૂરા ભૂગા કાઢી નાખ્યા, પૈડા નોખા કરી નાખ્યા. દુશાસન હેઠે કૂદીને ઉતરી ગયો, બચી ગયો. ભીમ રથની નીચે કૂદીને ઉતર્યો, બે ગદા યુદ્ધ આવ્યા, તિખારા જરવા મેડાન, ટણેંગ પથ્થરની શિલા ઉપર મારે એમ ગદાઓ મટી ભટકાવા ભાઈઓ. એ ગદાઓ મારીને દુશાસનના હાથમાં એની ગદા છટકી ગઈ, ભીમે ગદા ફેંકી દીધી, હવે મલયુદ્ધમાં આવી જાય. અને બે મલયુદ્ધ થયું છે ભયંકર. ભીમને પોતાની પ્રતિજ્ઞા યાદ બંડી આવવા, દુષ્ટ પાપી તે ભર સભામાં દ્રૌપદીના વસ્ત્ર ખેંચાતા, ઈ તું કે બીજો, મેં પ્રતિજ્ઞા કરી છે, તારી છાતી ચીરી નાખું, તારું માથું કાપી નાખું, તારા હાથ તોડી નાખું. દુશાસન કે બોલવું હેલું છે, ગગા આવ. ભીમ ગયા ગગો તું, એ બે મલકુસિંહ બથોબથ મીંડા બાંધવા, અને ભીમે દુશાસનને એવો માર્યો છે, ઠીકાન પાટાન ગરદાન પછાડી દીધો, પગ પકડીને ફેરવીને પાછો પછાડ્યો, પગ પકડીને ફેરવીને પાછો પછાડ્યો, બોલો પાછો બેઠો થાય, મારો હેઠો જ ન પડે, પાછો બેઠો થઈ, એવો માર્યો. ભીમને પરસે ઓળી, મારો કઈ માટીનો છે, આ માટીનો છે કે સિમેન્ટનો છે કે લોખંડનો છે, એવો માર્યો, એવો માર્યો પછાડ્યો,
પછાડીને પગ મળ્યો, પગ મળીને પાછો એવો આમ હાવ ગોટો વાળી દે તોય પાછો બેઠો થાય. આ માળો મરતો નથી, અંદર હરિયા ફિટકીર્યા છે, એવો માર્યો છે. પછાડીને ભીમ છાતી ઉપર ચડી બેઠો અને એક દારા છાતીમાં મૂકા મીનો મારવા, લોહીની ઉલટીઓ થઈ ગયો. અને પછી ભીમે શું કર્યું ખબર છે? એનો હાથ પકડો. દુષ્ટ પાપી તે ક્યાં હાથથી દ્રૌપદીના વસ્ત્ર ખેંચાતા, તો ઓલો પડ્યો પડ્યો આમ જમણો હાથ બતાવીને આથી ખેંચાતા, જા તારી તાકાત હોય તો માર મને, આ હાથથી દ્રૌપદીના વસ્ત્ર ખેંચાશે એમ કીધું. તા ભીમે એ હાથ પકડો, પકડીને મેળ્યો, સ્ટેરિંગ મેળે હો ભાઈ, એવો મેળ્યો, એવો મેળ્યો, ઓલો ચીસું પાડે એવી ભયંકર આડું નાખે. પણ ભીમ પછી કે હાથ મૂકું નહીં, તારો હાથ તોડી નાખો, એવો મેળ્યો, એવો મેળ્યો ભાઈ, અહીંથી હાથ જોરથી પગ ભરાવી અને એવો ઝાટકો માર્યો ગર્જના કરી, ત્યાંથી નખો પાડી નાખો, અહીંથી હાથ ખેંચી નાખો, લોહીના ધોધ ભયંકર. ઓલો ચીસો ને તરફડિયા મારે, ભીમે શું કર્યું ખબર છે? એની છાતી ચીરી, છાતી ચીરી આમ પોતાના નખથી છરાથી છાતી ચીરી નાખી, લોહીનો ધોધ છૂટો અને એ લોહી ભીમે ખોબામાં ભરીને પોતે પીવા માંડ્યો. લોહી આખું મોટું લોહી લોહી, અને વાળ પકડીને તલવાર લઈ અને માથું કાપી નાખ્યું દુશાસનનું, અને લોહીનો ખોબો ભરી અને પોતાના શરીરે લોહી ચોપડી, બીજો ખોબો ભરી લોહી, અને ભયંકર નૃત્ય આમ નાચવા માંડ્યો, એવી ગર્જનાઓ કરવા માંડ્યો, મેં દુશાસનને મારી નાખ્યો, મારી પ્રતિજ્ઞા પૂરી કરી છે. એ લોહીનો અંજલિ ભરી અને શિબિર છાવણી તરફ દોડ્યો દ્રૌપદીની પાસે. દ્રૌપદીની પ્રતિજ્ઞા હતી કે આ દુશાસને મારા વસ્ત્ર ખેંચ્યા છે અને મને ઢસડીને સભામાં લાવ્યો છે, એની છાતીનું લોહી લાવી અને આ મારા વાળ એમાં કોઈ નાખે તો જ હું વાળ મારા બાંધીશ. ત્યાં સુધી દ્રૌપદીજી વાળ છૂટા રાખતા હતા. અને ભીમસેન લોહી લાવે છે અને એ લોહી એના વાળમાં નાખ્યું. ત્યારે દ્રૌપદીને શાંતિ થઈ કે હવે દુષ્ટ પાપી દુશાસનનું મૃત્યુ થયું. અને આ બાજુ દુર્યોધનને બધાને ખબર પડી, આ બધાય કૌરવ સેનાઓ તો આ ભીમનું યુદ્ધ જોતા હતા અને એ બધાએ દુશાસનને માર્યો ને એ બધી સેના ભાગી છે, ભીમથી એટલા ડરી ગયા છે કે આ તો કાળ રાક્ષસ. અને ભીમ આખો લોહી લુહાર, ભીમ કૌરવની સેનાની વાહે દોડ્યો, ઓલા બધા મુઠ્ઠી વાળીને ભાગી ગયા છાવણીમાં. દુર્યોધન દુશાસનના મડદા પાસે આવ્યો, છાતી કૂટીને રડવા માંડ્યા બધાએ, મારા ભાઈનું મૃત્યુ, બચેલા ભાઈઓ રડવા માંડ્યા. અને યુદ્ધ વિરામ થઈ ગયું, રાત્રિ પડી અને બધા પોતપોતાની, અલા હજી રાત્રિ નથી પડી પણ છાવણી તરફ દોડેલા યોદ્ધાઓને દુર્યોધન પાછા માંડ્યો વાળવા, પણ કોઈ ઊભો નથી રહેતો. એમને જોયા પછી કોણ ઊભો રહી? મૂઠ્યું વાળ્યું. હવે કર્ણ અને અર્જુનનું યુદ્ધ, એમાં કર્ણનો કેવી રીતે વધ કરે છે એની આગળ વાત કથાનું કરશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.